અગ્રેશમાં કોરોનાનો ત્રીજો મોટો બ્લાસ્ટ થયો છે. અગાઉ 11 દર્દી નોંધાયા હતા, એક જ દિવસમાં 13 દર્દીઓ સામે આવ્યા છે. અગ્રેશમાં ફરી એકવાર કોરોના બ્લાસ્ટ સર્જાયો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 13 દર્દી નોંધાવા પામ્યા છે, જેમાં સાબિર ઇબ્રાહીમ મલેક ઉંમર વર્ષ 29, કાજી ફળિયુ હરિનારાયણ બ્રિજલાલ યાદવ ઉંમર વર્ષ 57, ભગવતીનગર વેલકમ નગરની બાજુમાં ગડખોલ ચંદ્રેશ કાંજીલાલ મોદી ઉંમર વર્ષ 51, પીપળા ખડકી ગોયા બજાર અંકલેશ્વર, મધુસૂદન નગીનભાઈ ગાંધી ઉંમર વર્ષ 65, રામવાટિકા અંકલેશ્વર, તરુલતા સુધાકર બચુ ઉંમર વર્ષ 75, ગણેશ પાર્ક અંકલેશ્વર, જગદીશ ગુમાન પટેલ ઉંમર વર્ષ 42, નવા બોરબાઠા ગાંધી ખમણ ફળિયું અંકલેશ્વર, દિવ્યેશ ચેતન્ય હજારીવાલા ઉંમર વર્ષ 38, વાસ્તુ વિલા અંકલેશ્વર, જગદીશ ચંદ્ર ચુનીલાલ કાપડિયા ઉંમર વર્ષ 72, રામવાટિકા અંકલેશ્વર, અલ્પેશભાઈ પ્રતાપભાઈ પટેલ ઉંમર વર્ષ 33, સંસ્કારધામ અંકલેશ્વર, કાજલ યોગેશ પટેલ ઉંમર વર્ષ 27, એશિયાનગર અંકલેશ્વર, શીલાબેન પારેખ ઉંમર વર્ષ 62, શ્રીજીનગર ગડખોલ કૃષ્ણનગર ખાતે રહેતા તથા ઉંમલા ખાતે દવાખાનું ચલાવતા ભાવિન સુભાષ મોદી તેમજ તેમના પિતા સુભાષભાઈ તમાકુવાલાએ ઉંમલા ખાતે સેમ્પલ આપ્યા હતા. તેમના પણ રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં 1 જુલાઈના રોજ શ્રીરામનગર ખાતે રહેતા શિવાજી રાવ બાબલે અને તેમના પત્ની શોભાબેન બાબલે થોડા દિવસ પૂર્વ ઇન્દોરથી આવ્યા હતા અને તેઓ બીમાર પડતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યું હતું, જે બાદ તેઓના કોરોના રિપોર્ટ કઢાવતા તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેઓને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શોભાબેનનું 7 જુલાઈના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં કોરોના સામે જંગ હારી અંતિમ શ્વાસ લીધો હતો, જે બાદ 14 જુલાઈના શિવાજીરાવ વાબલે, જે છેલ્લા 14 દિવસથી સારવાર હેઠળ હતા, જેઓનો પણ કોરોના સામે જંગ હારી ગયા હતા અને જેમની અંતિમ વિધિ નર્મદા મૈયા બ્રિજ પાસે જિલ્લા વહીવટી તંત્રએ ઉભા કરેલા કોવિડ સ્મશાન ગૃહમાં કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આજે એક દિવસમાં કોરોના વાયરસથી વધુ 32 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 507 ઉપર પહોંચી જવા પામ્યો છે, જેમાં ભરૂચમાં 10, આમોદમાં 2, અંકલેશ્વરમાં 12 અને જંબુસરમાં 1, ઝઘડિયામાં 4, હાંસોટમાં 3 નોંધાવા પામ્યા છે. જિલ્લામાં કોરોના દર્દીઓનો ઉત્તરોત્તર વધારો થતો જોવા મળી રહ્યો છે.